भारत में कोलसानी आयात ने मोटो फटको पड़ो है त्यारे कच्छ जिला ने वीज संकट नो सामनो नहीं करवो पड़े। समग्र जिला में दैनिक 800 मेगावाट की जरूरियात रहे छे, तेनी सामे 1200 मेगावाट नु उत्पादन थई रह्यु छे। देश में कोलसानी आयात ने मोटो फटको पड़ो होवाथी खास करीने कोलसा आधारित देशभर में वीज उत्पादन मथकों मोटा भागे ठप थई जता आवनारा दिवसों में वीजळी नी मोटी तंगी सर्जाशे तेवी दहशत वच्चे सरहदी कच्छ जिला में पण महाकाय उत्पादन एकमो ठप थई गया छे। कच्छनी दैनिक वीजळी नी खपत 800 मेगावॉट छे, सामे कोलसा सिवायनी आ जिल्ला में 1200 मेगावॉट नुं उत्पादन थतुं होवाथी जाणकार अधिकारीओए कच्छ पूरती तो हाल धरपत आपी छे। કચ્છમાં સ્થપાયેલા ટાટા અને અદાણી જેવા કોલસા આધારિત મહાપાવર પ્લાન્ટ ઠપ થઈ ગયા હોવાથી રાજ્યની ગ્રીડમાં રવાના થતી મોટી વીજળીનો પુરવઠો અટકી ગયો છે, એ હકીકત છે। તેમ છતાં કચ્છ માટે મોટી ધરપત એ છે કે વિન્ડમિલ અને સૂર્ય ઉર્જા મારફતે કચ્છમાં વીજળીની ઉત્પાદન શક્તિ મોટા પાયે હોવાથી હાલ પૂરતી કચ્છને અસર થાય તેવી શક્યતાઓ નહીવત છે। તેમ છતાં કચ્છમાંથી ઉત્પાદન થતી વીજળી પણ રાજ્યના ગ્રીડ એકમમાં જતી હોવાથી જો ગ્રીડમાંથી વિતરણ થતી વીજળી પર ક્યારે કાપ મુકાય તેવું કહેવા માટે કચ્છમાં કોઈ સમર્થ નથી। કચ્છમાં ટાટા અને અદાણી જેવા મોટા પાવર પ્લાન્ટ અત્યારે બંધ જેવા જ છે। મુંદ્રાના અદાણીના ડાયરેક્ટર રક્ષિત શાહનો સંપર્ક કર્યો તો તેઓએ પણ જણાવ્યું કે મોટાભાગના યુનિટ કોલસાના કારણે બંધ છે, એ હકીકત છે। પાનદ્રો સ્થિત કચ્છ લિગ્નાઇટ થર્મલ પાવર સ્ટેશનની સ્થિતિ શું છે એ જાણવા સ્ટેશનના ચીફ ઇજનેર બુધરાજ કન્નરનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું કે અમારે 75 મેગાવોટ દૈનિક વીજળી ઉત્પાદન કરતું એક યુનિટ ચાલુ છે, જેને કોલસાની કોઈ જ અછત નથી। વધુ વિગતો આપતા કચ્છી અધિકારી કન્નર જણાવે છે કે પાનદ્રોમાં 4 યુનિટ હતા, જેમાંથી 70-70 મેગાવોટ વાળાએ યુનિટ સરકારે 2020માં બંધ કર્યા છે। એક યુનિટનું સમારકામ ચાલે છે અને એક યુનિટ ચાલુ છે જે 75 મેગાવોટ વીજળી ઉત્પાદન કરે છે।